વરસાદની ઋતુમાં નખત્રાણાના વ્યાર અને જાડાઈ ગામે ઉતરી છે આકાશી આફત. ગામમાં સર્વત્ર ઈયળોનું જ સામ્રાજ્ય છવાઈ ગયું છે. વ્યાર અને જાડાઈ ગામની શેરીઓ, શાળાઓ, દૂધની ડેરી, જાહેર માર્ગો, તમામ સ્થળે સર્વત્ર ઈયળો જ ઈયળો ફેલાઈ ગઈ છે. પ્રાથમિક શાળામાં સર્વત્ર લાખો ઈયળોનો થપ્પો જામી ગયો છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યમાં ખલેલ પડી રહી છે. આ ઈયળોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ભોજન રાંધતી વખતે અને જમતી વખતે ખૂબ સાવધાની રાખવી પડે છે. વરસાદ પડ્યા બાદ એકાએક આ ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઈ માસમાં નખત્રાણાના ઉખેડા ગામમાં પણ આ જ ઈયળોનો ઉપદ્રવ ફેલાયો હતો, જેના કારણે ગામના કેટલાક દલિત પરિવારોએ હિજરત કરી હતી, તો ગામની પ્રાથમિક શાળા પણ બંધ રાખવાની નોબત આવી હતી. વ્યાર ગામના સરપંચ ધરમશીભાઈ વણકરે આ અંગે આરોગ્ય સહિત સંબંધિત તંત્રોને જાણ કરાઈ હોવા છતાં હજુ સુધી ઈયળોના ઉપદ્રવને નાથવા કોઈ પગલાં ના લેવાયા હોવાનો આરોપ કર્યો છે. વ્યાર અને જાડાઈ ગામે જોવા મળતી ઈયળોને જીવવિજ્ઞાન મિલિપેડ કહે છે. ચોમાસાની સિઝનમાં તેનો ઉપદ્રવ ફેલાય છે. આ ઈયળો બિનઝેરી છે, પરંતુ તેના ઉપદ્રવ સામે સરકારી તંત્રો પણ લાચાર છે. જોઈએ એક રિપોર્ટ. મિલિપેડ શબ્દ મૂળ લેટિન ભાષાનો છે અને તેનો અર્થ થાય છે 1000 પગવાળું. નામ મુજબ મિલિપેડ ઈયળને 40 થી લઈ 400 પગ હોય છે. સાયન્સ કહે છે કે આ ઈયળ માનવ સભ્યતાના અસ્તિત્વ પૂર્વેથી પૃથ્વી પર હયાત છે. બાયોલોજીમાં તેનો ઇન્સેક્ટ લાર્વા ગ્રુપમાં સમાવેશ કરાયેલો છે. ચોમાસું તેની બ્રીડિંગ સિઝન છે અને ભેજયુક્ત વાતાવરણમાં તેનો ઉપદ્રવ અતિશય વધી જતો હોય છે. અને આ ગ્રુપ છે એ થોડા સમય પૂરતું જ હોય છે, 2-3 અથવા 4-5 દિવસ પછી મરી જાય છે. ડિપેન્ડ્સ ઓન કયા ઇન્સેક્ટના છે. એટલે એ ચોક્કસ દરમિયાન દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે, જેને આપણને ઘણીવાર લાગે કે આ ઇન્સેક્ટ્સ કે કોઈ ઈયળનો ઉપદ્રવ છે. અને જનરલી કોઈ નુકસાન નથી કરતા. મિલિપેડ બિનઝેરી છે, તે ડંખ પણ મારતી નથી. તેના પર અન્ય જીવ હુમલો કરે ત્યારે તે ઘોડ ઘૂંચડું વળી જાય છે. તે ભેજયુક્ત જમીનમાં ઈંડા મૂકે છે. તે અલ્પજીવી અને નિરુપદ્રવી છે. તેના પર નિયંત્રણ મેળવવા નિષ્ણાતો વિવિધ ઘરગથ્થુ ઉપાય સૂચવે છે. ઘરને ભેજમુક્ત રાખો. બાથરૂમ, ટોયલેટ અને પાણીયારા વગેરે સ્થળો કોરા હશે તો ઈયળોનો ઉપદ્રવ નહીં થાય. ઘરના બારી બારણા મજબૂત રીતે બંધ રાખો જેથી તે ઘરમાં નહીં પ્રવેશી શકે. આ ઈયળના દર કે તેના જથ્થાની આસપાસ ચૂનાનું પાણી રેડવાથી તેનો ઉપદ્રવ ઘટી જાય છે. કેરોસીન રેડવાથી પણ આ ઈયળ દૂર જતી રહે છે. તમાકુનો ભૂકો છાંટવાથી પણ તેના ઉપદ્રવ પર મહદઅંશે કાબૂ મેળવી શકાય છે. ભોજન બનાવતી વખતે વાસણ ઢાંકેલા રાખો. ખોરાક માટે પડી જાય અને તેવો ખોરાક પેટમાં જાય તો એલર્જીક રિએક્શન આવી શકે છે. રાત્રે સૂતી વખતે કાનમાં રૂના પૂમડા રાખો. સૂઈ રહેલા બાળકોના કાન, મો ખાસ ઢાંકીને રાખો. ઝેરી દવાનો છંટકાવ કરવાથી તેના પર નિયંત્રણ મેળવી શકાય છે. ઈયળનો ઉપદ્રવ જીવલેણ ન હોય સરકારી તંત્રો નિશ્ચિંત છે, પરંતુ આ ઈયળના લીધે જીવતર હરામ થઈ ગયું છે તે પણ હકીકત છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. કચ્છી રાજ્યમંત્રી તારાચંદ છેડાએ મુંદ્રામાં વીજતંત્રને લગતા વિવિધ પ્રશ્નો અંગે લોકદરબાર યોજ્યો હતો, જેમાં વિવિધ ગામોમાં પ્રવર્તતી લો વોલ્ટેજની સમસ્યા, ફીડરની સમસ્યા, જર્જરિત વીજ વાયર, હેલ્પરોની ઘટ અને અનિયમિતતા અંગે ચર્ચા કરાઈ હતી. કોલ ભરાયા હોવા છતાં વીજ કનેક્શન ના મળવાનો મુદ્દો પણ ચર્ચામાં ઉઠ્યો હતો. આ સંદર્ભે તારાચંદભાઈએ જણાવ્યું હતું કે જૂના વીજ વાયરો બદલવા, નવા વીજ થાંભલા નાખવા સરકારે કચ્છને 8 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરાશે. છેડાએ મુંદ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લઈ દર્દીઓને મળતી સેવા અને તબીબોની ઘટ અંગે ચર્ચા વિચારણા કરી હતી. રાજ્યની સરકારે કચ્છ માટે 8 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને ચોમાસા પછી જે જૂના થાંભલાઓ છે અને જૂના વીજ વાયરો છે, કંડક્ટરો, એને બદલાવવા માટેનો પણ આજે નિર્ણય કરવામાં આવ્યો. જે અધિકારીઓનો નકારાત્મક વલણ છે એ અધિકારીઓ પોતાનું સકારાત્મક વલણ કરે અને જ્યાં જ્યાં હેલ્પરો ઓછા છે ત્યાં વધારાના હેલ્પરો મૂકીને લોકોને નિયમિતપણે પાવણ મળે એ માટેની વાત અહીં થઈ છે. ને એવા અનેક નિર્ણયો જેને ઐતિહાસિક નિર્ણયો આપણે કહીએ એવા ઐતિહાસિક નિર્ણયો આજની મિટિંગમાં આપણે લઈ શક્યા છીએ.
રવિવારે સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસપૂર્વક રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ભુજમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અનાથ બહેનોએ રાજ્યમંત્રી તારાચંદ છેડા અને જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાને રાખડી બાંધી હતી. તો ભુજમાં KCRC કેન્દ્રની વિકલાંગ બહેનોએ DSP અને પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. મુંદ્રા પોલીસ મથકે પણ SPની ઉપસ્થિતિમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. મુંદ્રા પોલીસ મથકે પણ SPની ઉપસ્થિતિમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે SPએ ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું. તો નાળિયેરી પૂર્ણિમાના આ પર્વે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક જૂની યજ્ઞોપવિતનો ત્યાગ કરી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ દ્રશ્યો ભુજના ગાયત્રી મંદિર અને જ્યેષ્ઠાનગર રાજગોર મિત્ર મંડળ દ્વારા આયોજિત યજ્ઞોપવિત સમારોહમાં છે. ને બુલેટિનમાં લઈશું અહીં એક વધુ વિરામ.